હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ સ્ટાન્ડર્ડ ઇલેવન્થ ચેપ્ટર નંબર સિક્સ સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થરચના આજનો લેક્ચર નંબર થ્રી લાસ્ટ લેક્ચરમાં આપણે બધા જ પ્રકારની સરળ પેશીઓ વિશે વાત કરી ચૂક્યા છીએ આપણે વર્ધમાન વર્ધમાનશીલ પેશીની પણ વાત કરી સ્થાયી પેશીમાં બે પ્રકાર સરળ પેશી અને જટિલ પેશી એમાંની સરળ પેશી અને સરળ પેશીના ત્રણ પ્રકાર વૃદુ તક તૂળકોણક અને દ્રઢતક પેશી એટલી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ તમે તમારા ચાર્ટમાં જોઈ શકો કે હવે આપણે સ્થાયી પેશીનો એક પ્રકાર જટિલ પેશી એના વિશે વાત કરીશું જ્યારે પણ આપણે સ્થાયી પેશી વિશે વાત કરી અને એના બે પ્રકાર હતા સરળ પેશી અને જટિલ પેશી તો આપણે સરળ પેશીમાં એવી વાત કરેલી કે બધા જ કોષો એક જ પ્રકારના હોય છે જ્યારે હવે જટિલ પેશી વિશે વાત કરીશું તો તે એક કરતાં વધુ પ્રકારના કોષોની બનેલી છે પરંતુ આ બધા જ કોષો ભેગા મળી અને એક એકમ તરીકે કાર્ય કરે એક યુનિટ તરીકે કાર્ય કરે બરાબર અલગ અલગ પ્રકારના ઘટકો છે પણ એ કાર્ય એક જ કરશે આગળ જોઈએ એટલે તમને હું સમજાવું છું એ વસ્તુ તો અહીંયા આ વસ્તુ ધ્યાન રાખું છું કે એકથી વધુ પ્રકારના કોષોની બનેલી છે જટિલ પેશીમાં બે પ્રકારની પેશીનો સમાવેશ થાય છે એક છે જલવાહક પેશી અને અન્નવાહક પેશી તો બધી જ જે જટિલ પેશીઓ છે એ સંવહન પેશી પણ કહી શકાય કારણ કે જટિલ પેશીમાં બે આવે જલવાહક અને અનવાહક અને બંને વહનના કાર્ય સાથે સંકળાયેલી હોવાથી બંનેને સંવાહક અથવા સંવહન પેશી પણ કહી શકાય તો આપણે સૌ પ્રથમ એક પ્રકારની જે જટિલ પેશી છે તેના વિશેની ચર્ચા કરવાની શરૂઆત કરીશું સૌ પ્રથમ આપણે જલવાહક પેશી વિશે ભણીશું અને પછી અનવાહક પેશી વિશે ચલો જે જલવાહક પેશી છે એની નોટ્સમાં જે રીતે સોરી તમારે બુકમાં જે રીતે આપ્યું છે પેજ નંબર એટી સેવન પર એ જ પોઈન્ટ તમને દર્શાવી રહી છું પણ નોટ્સ કઈ રીતે બનાવી એ તમે અહીંયા સાથે સાથે જોઈ શકો છો જલવાગ પેશીનું કાર્ય પહેલાં તો આગળ જ આપણે કીધું કે બંને પેશી વહનપેશી જ છે તો એ વહનપેશી તરીકે કયા બે ઘટકો પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન મૂળથી પ્રકાણ અને પર્ણો તરફ કરે છે કારણ કે પાણી અને ખનિજ દ્રવ્યો જે જમીનમાં હાજર છે એ પાણી અને ખનિજદ્રવ્યો શોષાય અને મૂળની જલવાહક પેશીમાં આવે છે ત્યાંથી એ પ્રકાંડની જલવાહક પેશીમાં પહોંચે છે ત્યાંથી પર્ણની જલવાહક પેશીમાં તો જલવાહક પેશી એક એવા મહત્ત્વના કાર્ય સાથે સંકળાયેલી છે કે ગમે તેટલી ઊંચી વનસ્પતિ હોય તો પણ એની ટોચે આવેલું પર્ણ એની જરૂરિયાત જે પાણીની છે એ પાણી ક્યાંથી મેળવે છે જલવાહક પેશીમાંથી જ મેળવે છે ઇન શોર્ટ એ પાણી મેળવે છે મૂળમાંથી પણ એને ત્યાં સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે જલવાહક પેશી કરે છે આના સિવાય જલવાગ પેશીમાં જે જલવાગ તંતુઓ આવેલા છે જે દ્રઢોતક પેશીના બનેલા છે અને આપણને ખબર છે કે દ્રઢોતક તંતુઓ જ્યાં પણ હાજર હોય એ યાંતરિક મજબૂતાઈના કાર્ય સાથે સંકળાયેલા છે તો જલવાગ પેશીનું એક અન્ય કાર્ય થશે કે તે વનસ્પતિઓની આંતરિક મજબૂતાઈ પણ પૂરી પાડે છે તો આ બંને જલવાગ પેશીના કાર્યો થયા હવે આપણે જલવાગ પેશીની રચના વિશે ભણવાની શરૂઆત કરીએ તો જલવાગ પેશીની રચનામાં ચાર ઘટકો આવેલા હોય છે અને તેના નામ છે જલવાહિની કી જલવાહિની જલવાહક મૃદુતક તક અને જલવાહક તંતુ હવે જુઓ આ ચારેય ઘટકો અલગ અલગ છે એટલે આપણે કહી શકીએ કે આ જલવાહક પ્રકારની જે જટિલ પેશી છે અલગ અલગ પ્રકારના કોષોની બનેલી છે પરંતુ આ બધા જ કોષો ભેગા થઈ અને સંયુક્ત રીતે એક એકમ તરીકે કાર્ય કરશે કયા એકમ તરીકે તો જલવાહક પેશી તરીકે એમાંથી આ બે જે એક ઘટકો છે જલવાહિની કી અને જલવાહિની એ વહનના કાર્ય સાથે સંકળાયેલા છે તો વહનનું જે કાર્ય છે એ કયા ઘટક દ્વારા થાય છે જલવાહિની કી અથવા જલવાહિની એ ઘટક એકમ છે કે જેના દ્વારા વહનનું એટલે કે પાણી અને ખનિજ દ્રવ્યોના વહનનું કાર્ય થાય છે મૃદુત પેશીઓ અને તંતુ જે છે એ ક્યાંક ને ક્યાંક સહાયક પેશી તરીકે એમાં કાર્ય કરે છે ચલો તો મન બાય વન આપણે એક એક ઘટક વિશે સમજીશું સૌપ્રથમ આપણે જલવાહિની કી વિશેની માહિતી મેળવવાની છે તો તમારે જ્યારે પણ નોટ્સ બનાવો છો આ રીતે પોઈન્ટ પાડવાનો છે અને હવે લખવાનું છે જલવાહિની કી બરાબર ઇંગ્લિશમાં જઈને રાજ્ય તરીકે ઓળખાય છે તો આપણે જલવાહિની કી વિશે સમજવાની શરૂઆત કરીએ સૌ તો જલવાહિની કી એ સાંકડા છેડાવાળા એના જે કોષો છે એ કેવા હશે તો એના કોષો કેવા હશે સાંકડા છેડાવાળા લાંબા નળાકાર કોષોની બનેલી છે અને તેમની દીવાલ છે એ જાડી હોય છે કારણ કે એના પર સ્તુલન હોય છે આ જે પણ કોષો છે એમની દિવાલ કેવી છે જાડી અને દિવાલ જાડી હોવાનું રીઝન શું છે કે એના પર સ્તુલન છે તો સ્તુલન કયા ઘટકનું છે તો અહીંયા એ લિગ્નિન નામના દ્રવ્યોનું સ્તુલન ધરાવે છે હવે જ્યારે પણ સ્થૂલન હોય તો આપણને ખબર છે કે જ્યાં જ્યાં સ્તુલન થાય તો સ્તુલનને કારણે જે પણ ઘટક સ્તુલન જે પણ ઘટકો પર સ્તુલન થાય છે તો અહીંયા આની કોષ દિવાલ છે એના પર લિગનીનું સ્તુલન થાય તો સ્તુલન થવાને કારણે તે મૃત બને છે એટલે કે મૃત છે અને સાથે સાથે જીવરસ વિહીન પણ છે કારણ કે સ્તુલન થતું જાય એટલે અંદરનો અવકાશ ઘટતો થાય એટલે જીવરસનું પ્રમાણ પણ શું થાય ઘટતું જાય અને સમય જતાં આ સ્તુલન વધારે મજબૂત થઈ જાય એટલે કોષો કેવા થઈ જાય છે મૃત થઈ જાય છે એના જે કોષ દિવાલો પર જે સ્તુલન જોવા મળે છે એના અલગ અલગ પ્રકાર હોય છે કો કોષ દીવાલ પર અંદરના સ્તરો એટલે અંદરની બાજુ એ જે સ્તુલન થાય છે એ જુદા જુદા સ્વરૂપમાં સ્તુલન દર્શાવે છે અને સામાન્ય રીતે એ જે જે સ્વરૂપે સ્તુલન દર્શાવે છે એ આધારે જલવાહિનિકીના પણ પ્રકાર હોય છે બરાબર તો સ્તુલન છે એ અલગ અલગ પ્રકારે જોઈ શકાય છે સામાન્ય રીતે જે અનાવૃત બીજધારી વનસ્પતિ છે એમાં જલવાહિનીનો અભાવ છે પણ એના બદલે જલવાહિની કી એ વહનના કાર્ય સાથે સંકળાયેલી છે તો તમને જે પહેલું વાક્ય આપ્યું છે કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં જલવાહિની કી તમને એમ લખ્યું છે જલવાહિનીનો શું હોય છે અભાવ પરંતુ તો વહનનું કાર્ય કોણ કરે છે તો વહનનું કાર્ય જલવાહિનીકી દ્વારા થાય છે બરાબર છે તો અહીંયા આપણે એના કોષો સાંકડા છેડાવાળા લાંબા અને નળાકાર હોય છે એની દિવાલ લિગ્નિનના સ્તુલનના કારણે જાડી બને છે સ્તુલનને કારણે પેશી પણ મૃત અને જીવ છે અને જે સ્તુલન છે એ જુદા જુદા સ્વરૂપમાં જોઈ શકાય છે અનાવૃત બીજધારી વનસ્પતિમાં વહનના કાર્ય સાથે સંકળાયેલી રચના જલવાહિની નથી હોતી તો એનો મતલબ કે વહનનું કાર્ય કોણ કરે છે જલવાહિની કી દ્વારા થાય છે ટેક્સ્ટબુકમાં તમને જલવાહિની કી એની ફિગર પણ દર્શાવેલી છે ટેક્સ્ટબુકમાં પેજ નંબર સિક્સટી થ્રી પોઈન્ટ એ એમાં જે ત્રણ નળાકાર રચના દર્શાવેલી છે એમાં બે રચના એ જલવાહિનીકીની છે જો કીની ફિગર તમને જે દર્શાવેલી છે આપણે દોરીએ તો લાંબા આવા કોષો દર્શાવેલા છે સાંકડા છેડાવાળા લાંબા કોષો છે બે પ્રકારનું સ્તુલન ધરાવતી જલવાહીની કી છે આ બીજું પણ તમને એ કંઈ આવી રીતે દોરેલો છે દરેક કોષ તમે જોઈ શકો કે થોડોક લાંબો અને આ રીતે સાંકડા છેડાવાળો છે એના પર જુઓ આ એની કોષ દિવાલ દર્શાવેલી છે ફરતી બાજુએ અને બંને જલવાહીની બંને જે શરૂઆતની ફિગર છે આ બંને જલવાહીની કીની ફિગર છે અને એમાં તમે જોઈ શકો કે અલગ અલગ પ્રકારે સ્તુલન દર્શાવે છે જો આમાં આ રીતે સ્તુલન દર્શાવેલું છે ડોટ સ્વરૂપે અમુક જગ્યાએ સ્તુલન ન હોય આમાં જોવું સ્તુલન આ રીતે દર્શાવેલું હોય છે રીંગ સ્વરૂપે સ્તુલન થયું હોય અમુકમાં સર્પાકારે સ્તુલન પણ હોઈ શકે છે આમાં આ રીતે રીંગ સ્વરૂપે સ્તુલન જોઈ શકાય છે તો એ સોટા સ્તુલનના અલગ અલગ શું છે પ્રકાર છે તો આ થયું જલવાહિની ઘી માટે ચલો હવે નેક્સ્ટ બીજા પ્રકારની વાહક પેશી જલવાહી સોરી બીજા પ્રકારનો ઘટક જલવાહીની માટે વાત કરીશું જલવાહિની જે છે એ આવૃત્તિબીજધારી વનસ્પતિમાં વહનના કાર્ય સાથે સંકળાયેલી રચના છે બરાબર જલવાહિની પણ લાંબી જ રચના છે તો એ પણ લાંબી નળાકાર રચના છે બરોબર છે સાથે સાથે એ નલિકામય જેવું લાગે છે તો નળાકાર અને નલિકામય રચના જલવાહિની જોવા મળે છે તેના દરેક ઘટક ઉપર પણ શેનું સ્તુલન જોઈ શકાય છે સામાન્ય રીતે લિગ્નિનનું સ્તુલન થાય છે બરાબર અને મધ્યમાં વિશાળ અવકાશ જોઈ શકાય છે કારણ કે સામાન્ય રીતે જો વહનનું કાર્ય જોઈએ તો જલવાહિનીકી કરતાં જલવાહિની દ્વારા થતું વહન વધારે સારું હોય છે તમને જે ફિગર ત્રીજી આ રીતે દર્શાવેલી છે જુઓ આમ નળાકાર નલિકા જે રચના દોરેલી છે ટેક્સ્ટબુકમાં આ સ્તુલિત આ રીતે એની દિવાલ આ એક ઘટક દર્શાવેલો છે બરાબર અને એની પર આ અલગ અલગ જગ્યાએ સ્તૂલનના કારણે આજે બાકીના ભાગમાં સ્તુલન જોઈ શકાય છે આ વચ્ચેનો જે અવકાશ છે એ વધારે છે તો જોઈ શકો લાંબી નળાકાર નળી જેવી રચના છે બરાબર સાથે સાથે એ પણ જોઈ શકાય છે કે એની દિવાલ પર શેનું સ્તુલન છે લિગ્નિનયુક્ત સ્તુલન જોઈ શકાય છે તો લિગ્નિયુક્ત દિવાલો જોઈ શકાય છે અને મધ્યમાં વિશાળ અવકાશ જોવા મળે છે મધ્યમાં વિશાળ જલવાહિનીના કોષો પણ જીવરીસ્વિહીન છે સ્તુલન હોય એટલે કોષો કેવા થઈ જાય જીવરસ વિહીન જ થઈ જાય છે બરાબર છે સાથે સાથે જલવાહક ઘટકો છે તે તેની સામાન્ય દિવાલોમાં આવેલા છિદ્રો દ્વારા એકબીજા સાથે જોડાયેલા રહે કઈ રીતે આ એક જલવાહક ઘટક છે ધારો કે આવો ના આવો પછી અહીંયા બીજો જલવાહક ઘટક આવતો હોય પછી ધારો કે અહીંયા ત્રીજો જલવાહક ઘટક આવતો હોય તો આ બંને ઘટકો એમની સામાન્ય દિવાલોમાં જે છિદ્રો આવતા હોય એના દ્વારા એકબીજાના સંપર્કમાં જળવાઈ રહે છે તો અહીંયા એ લખીશું કે જલવાહક ઘટકો આ એક જલવાહક એક નલિકા મેરે ને બીજો ઘટક કહીશું તો આ બંને ઘટકો એકબીજા સાથે આંતરિક રીતે કઈ રીતે સંપર્કમાં રહે તો એમની જે સામાન્ય દિવાલમાં જે છિદ્રો આવેલા હોય એના દ્વારા એકબીજાના સંપર્કમાં આંતરિક રીતે જોડાયેલા છે જલવાહિની હાજરી ખાસ એ આવૃત બીજધારી જલવાહિનીની હાજરી એ બીજધારી વનસ્પતિની દેખીતી લાક્ષણિકતા છે એટલે કોઈ પણ વનસ્પતિમાં જો જલવાહિની હાજર છે તો એનો મતલબ કે કયા પ્રકારની વનસ્પતિ છે આવૃત બીજધારી વનસ્પતિ કારણ કે એમાં જલવાહિની કી હોતી નથી બરાબર અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં કોણ હોય છે જલવાહિની કી બંને વહન સાથે સંકળાયેલી છે પણ અનાવૃત કરતાં જે આવૃત્ત સમુદાય છે એ બધું વિકસિત થાય છે અને એમાં વહનનું કાર્ય જેમ જેમ કોઈ પણ સમુદાય જટિલ બનતો જાય છે સરળતાથી જટિલતા તરફ એમાં તંત્રો પણ વધુ વિકસિત થતાં જાય છે તો જલવાહિની કી કરતાં જલવાહીની દ્વારા થતું વહન વધુ સારું હોય છે બરાબર હવે તમને જો સપુષ્પી વનસ્પતિઓની વાત કરીએ તો તમને એમ કે સપુષ્પી વનસ્પતિઓમાં વહનના કાર્ય સાથે કોણ સંકળાયેલું તો બંને જલવાહિની કી અને જલવાહિની રીઝન શું સપુષ્પી વનસ્પતિમાં જ બે પ્રકાર પડે છે અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત્ત ધારો કે આપણે સપુષ્પી વનસ્પતિનો પ્રકાર પાડીએ તો એમાં જ આપણે આ રીતે બે પ્રકાર પાડીશું અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત્ત બીજધારી વનસ્પતિ બરોબર છે જે અનાવૃત છે એમાં વહનનું કાર્ય કોણ કરે છે જલવાહિની કી બરોબર એના આગળ ત્રિયંગી છે એમાં પણ જલવાહીની કીની શરૂઆત થઈ જાય છે અને અહીંયા વહનનું કાર્ય કોણ કરે છે જલવાહિની બરાબર તો જુઓ કે તમને અનાવૃત્તમાં વહનનું કાર્ય તો જલવાહિની કી આવૃત્તમાં કહે તો જલવાહિની પણ તમને એમ પૂછે કે સપુષ્પી વનસ્પતિઓમાં વહનનું કો કાર્ય કોણ કરે છે તો બંને આવી જાય અનાવૃત્ત અને આવૃત્ત તો ત્યારે તમારે લખવાનું કે એમાં જલવાહિની કી સોરી જલવાહિની કી અને જલવાહિની એ વહનના કાર્ય સાથે સંકળાયેલું છે આગળ પણ મેં કીધું કે વહનના કાર્ય સાથે તો આ બે જ ઘટકો સંકળાયેલા છે આ સંગ્રહનું કાર્ય કરશે આ યાંત્રિક મજબૂતાઈના કાર્ય કરશે બરાબર તો આની સાથે આપણે જલવાહક પેશીના બે ઘટકો વિશે સમજ્યા એક જલવાહિની કી અને બીજું જલવાહી ની ચલો હવે ત્રીજો ઘટક જલવાહક મૃદુતક વિશે ભણવાની શરૂઆત કરીએ ચલો ટેક્સ મુજબ જઈશું તો સૌપ્રથમ તમને જલવાહક તંતુઓ વિશે આપેલું છે તો પહેલાં આપણે જલવાહક તંતુઓ વિશે ભણી લઈએ સામાન્ય રીતે જ્યાં પણ જલવાહક તંતુ આવે છે તો એક પ્રકારના દ્રઢોતક તંતુઓ જ છે કે જે જલવાહક પેશીમાં હાજર હોય તો દૃઢોતક તંતુઓની તમને લાક્ષણિકતા ખબર હોય તો સમજી શકાય કે દ્રઢોતક તંતુઓ સ્તુલિત દિવાલ ધરાવતા જ હોય છે બરાબર છે અને દીવાલ વધુ સ્તુલિત હોય એટલે કોષ કેન્દ્રીય અવકાશ વચ્ચે આવેલી જગ્યા એ નહિવત હોય તો નહીવત કોષ કેન્દ્રીય અવકાશ ધરાવે સામાન્ય રીતે જો તમે જે પણ દ્રઢોતક તંતુઓ જે છે એમ કહી શકાય કે દ્રઢોતક તંતુઓ કે જે જલવાહક પેશી સાથે સંકળાયેલા હોય તો એને આપણે શું કહીશું જલવાહક તંતુ તરીકે ઓળખીશું તો જે રીતે દ્રઢોતક તંતુમાં સ્તુલન થાય છે તો અહીંયા પણ સ્તૂલિત દીવાલ છે વધુ સ્તુલન થાય એટલે કોષ કેન્દ્ર પણ વચ્ચેનો અવકાશ જે છે એ કેવો હોય છે ખૂબ જ ઓછો બને છે તે પડદાયુક્ત કે પડદાવિહીન હોઈ શકે એટલે વચ્ચે સેપ્ટલ્સ ધરાવતા હોય કે ન પણ હોય તો તે પડદાયુક્ત કે પછી પડદા વિહીન હોઈ શકે છે તંતુઓમાં પડદાની હાજરી પટલની હાજરી જોઈ પણ શકાય વચ્ચે કે ન પણ જોઈ શકાય તો તે પડદાયુક્ત પણ હોઈ શકે અને પડદા વિહીન પણ હોઈ શકે સમજી શકાય કાર્ય શું છે તો તે યાંત્રિક મજબૂતાઈ આપવાના કાર્ય સાથે સંકળાયેલા હોય કારણ કે આગળ આપણે જોયું કે જે જલવાહક પેશી છે એ યાંત્રિક મજબૂતાઈનું કાર્ય કરે છે તો જલવાહક પેશીનો કયો ઘટક તો જલવાહક તંતુ છે એ યાંત્રિક મજબૂતાઈના કાર્ય સાથે સંકળાયેલ છે ચલો આપણે ચોથા ઘટક વિશે વાત કરીશું જલવાહક મૃદુ તક પેશી કે જે જલવાહક પેશી સાથે સંકળાયેલી છે એને આપણે શું કહીશું જલવાહક મૃદુ તો મૃદુ જે પણ ગુણધર્મ છે કોષો કેવા હોય છે જીવંત હોય પછી પાતળી દિવાલયુક્ત હોય સાથે સાથે કોષ દિવાલ શેની બનેલી હોય તો સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવતા હોય આ બધા જ લક્ષણો કે જે આપણે આગળ મૃદુતક પેશીમાં જોયા એ બધા જ જલવાહક મૃદુતકમાં પણ આવે બરાબર છે કાર્ય શું છે જલવાહક મૃદુતકનું આગળ પણ આપણે જ્યારે મૃદુતક પેશી જોયેલી તો મૃદુતક પેશી ક્યાં પ્રકાશ સંશ્લેષણ કાર્ય સાથે કાં સંગ્રહ સાથે કે શ્રાવના કાર્ય સાથે સંકળાય આ પેશી સંગ્રહના કાર્ય સાથે સંકળાયેલી છે પણ કયા ઘટકનો સંગ્રહ કરે છે તો અહીંયા યાદ રાખીશું સ્ટાર્ચ કે પછી ચરબી અને ટેનિન આ બધા વનસ્પતિમાં જોવા મળતા ઘટક દ્રવ્યો છે એનો એટલે આ બધા ઘટકો કે પછી એવા બીજા જે પણ પદાર્થો છે કે જેનો આ બધાને આપણે ખોરાક દ્રવ્ય કહીએ કે જેનો એ શું કરે છે સંગ્રહ કે જેના માટે બીજો શબ્દ પણ વાપરી શકાય કે સંચય કરવાના કાર્ય સાથે સંકળાયેલી પણ કયા ઘટકો સ્ટાર ચરબી ટેનિ જેવા ઘટકો એના સંગ્રહ સાથે સંકળાયેલી છે અહીં સુધીનું વહનની વાત કરીએ અને સામાન્ય રીતે હવે લાસ્ટ સેન્ટેન્સ સમજાવું છું તમને જુઓ કે આપણે જ્યારે પણ આ જલવાહક પેશીની વાત કરી તો મેં તમને કહ્યું કે આ મૂળમાં જલવાહક પેશી હોય પાણી અહીંયા આવેલું છે એ મૂળની જલવાહક પેશીમાં જાય અમૂળની જલવાહક પેશી એને પ્રકાંડને આપે પ્રકાંડની જલવાહક પેશી એનું વહન કરે ત્યાંથી એ ક્યાં જાય પર્ણની જલવાહક પેશીમાં જાય અને અહીંથી પર્ણના બધા કોષોને મળે તો આ રીતે જે પણ વહન થયું એ જલવાહક પેશી દ્વારા થતું કયું વહન કહેવાય ઊર્ધ્વ વહન કહેવાય ઉર્ધ્વ એટલે નીચેથી ઉપરની તરફ વહન થાય છે પરંતુ અર્યવહન પણ પાણીનું થવું જરૂરી છે અર્યવહન એટલે બાજુમાં કેમ કારણ કે જ્યારે પણ આ પેશી વનસ્પતિ વિકસિત થાય છે એની ઘણી બધી શાખાઓ આ રીતે નિર્માણ પામે છે આગળ જતાં એનું જે ઘેરાવો વધે છે તો આમ જે વહન થવું જોઈએ ઘેરાવામાં એ વહનને શું કહેવાય છે અર્યવહન કહે છે તો અર્યવહન માટે કોણ જવાબદાર છે વહન માટે એટલે અહીંયા તમને લાસ્ટ વાક્ય કરે છે કે પાણીનું અર્યવહન મજ્જાંશું અથવા મજ્જાંશુને બીજું મજ્જા કેરણો પણ કહે છે એના મૃદુતક કોષોને આભારી છે જ્યારે પણ આપણે પ્રકારનો અને સોરી પ્રકારનો છે જોઈશું ત્યારે એની અંદર મજ્જાંશુ કે મજ્જા કેરણો આવશે એમાં રહેલા જે મૃદુતક કોષો એ પાણીના અર્ય એટલે કે બાજુમાં વહન થતા માટે શું છે જવાબદાર છે એને આભારી છે એ ત્યારે આપણે સમજીશું પણ છતાં અહીંયા એક કેમ માટે યાદ રાખીશું ચલો તો આપણે જલવાહક પેશી એનું કાર્ય જોયું જલવાહક પેશીના ચાર ઘટકોના નામ જોયા ચારે ચાર ઘટકો એટલે કે જલવાહિની કી જલવાહિની ત્યારબાદ જલવાહક તંતુ અને ત્યારબાદ જલવાહક મૃદુતક વિશે સમજ્યા હવે આપણે જલવાહક પેશીના પ્રકારો વિશે સમજીએ છીએ તો જ્યારે પણ જલવાહક પેશીના પ્રકારો વિશેનો પોઈન્ટ સમજીએ છીએ તો એ પહેલાં જોવો આપણે એક તમને પોઈન્ટ સમજાવું છું હવે પછીનો પોઈન્ટ છે જલવાહક પેશીના પ્રકારો તો જલવાહક પેશીના બે પ્રકારો પડે પહેલાં તો પ્રાથમિક જલવાહક અને દ્વિતીય જલવાહક તમને ડાયરેક્ટ અહીંયા પ્રાથમિક જલવાહકના બે પ્રકાર આપે છે પણ આ પ્રવ સમજવું જોઈએ જરૂરી છે કારણ કે આગળ જતાં આ પણ આપણે આપણને આ ચેપ્ટરમાં જરૂર પડશે પ્રાથમિક જલવાહક એટલે શું જ્યારે કોઈ વનસ્પતિ દેહ ધારો કે બીજ ઉગાડીએ છીએ અને એનો પ્રાથમિક વનસ્પતિ દેહનું નિર્માણ થાય મૂળ પ્રકાંડ અને પર્ણ આ રીતે નિર્માણ પામે અને આ વનસ્પતિનો પ્રાથમિક દેહ બન્યો કહેવાય ત્યારે અંદર જે જલવાહક પેશી હાજર હોય કારણ કે ત્યારે પણ એને પાણી તો ક્યાંથી લેવું પડે જમીનમાંથી તો ત્યારે જે જલવાહક પેશી હાજર હોય એને કંઈ કહેવાય પ્રાથમિક જલવાહક પેશી કહે છે આગળ જ આપણે જોયું કે ધીમે ધીમે જે રીતે વનસ્પતિ વિકાસ પામતી જાય છે એમ વનસ્પતિમાં આ રીતે થળમાં ઘેરાવો વધે છે અને શાખાઓમાં વધારો થાય છે એનો મતલબ કે વનસ્પતિમાં દ્વિત્ય વૃદ્ધિ થાય છે પાશ્વ બાજુમાં ઘેરાવો થાય છે એધા જેના માટે જવાબદાર છે પાશ્વર્ધનશીલ પેશી એના માટે જવાબદાર છે તો એ દરમિયાન એમાં રહેલી એધા દ્વારા બીજી જે જલવાહક પેશી નિર્માણ પામે કે જે પ્રાથમિક જલવાહક પેશીના નિર્માણ બાદ જોવા મળે તો એને કહેવાય છે દ્વિતીય જલવાહક પેશી બરાબર ઇન શોર્ટ દ્વિતીય જલવાહક પેશી ક્યારે જોવા મળે દ્વિતીય વૃદ્ધિ દરમિયાન જોવા મળે અને પ્રાથમિક જલવાહક પેશી ક્યારે જોવા મળે જ્યારે વનસ્પતિનું પ્રાથમિક દેહ નિર્માણ પામ્યો ત્યારે જ જે જલવાહક પેશી હાજર હોય તો એને આપણે શું કહીશું પ્રાથમિક જલવાહક પેશી કહીશું હવે જો પ્રાથમિક જલવાહક પેશી છે એમાં પણ બે પ્રકાર જોઈ શકાય છે તમને અહીંથી લાસ્ટ પેરેગ્રાફમાં આપેલું છે એકને કહેવાય છે આદિ દારૂ અને બીજાને કહેવાય છે અણુદારું આદિદારૂ શું છે પ્રાથમિક જલવાહકમાં જ અહીંયા જ જે પ્રથમ જે ઘટકો નિર્માણ પામે જલવાહક પેશીના જે ઘટકો છે એ જે પહેલાં નિર્માણ પામતા હોય તો એને પ્રાથમિક જલવાહક કહેવાય અને સમજી શકાય કે પહેલાં નિર્માણ પામતા હોય એટલે કદમાં કેવા હોય નાના હોય તો અહીં કહી શકાય કે પહેલાં એટલે કે શરૂઆતમાં નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટકો એટલે પ્રાથમિક જલવાહકનો જ પ્રકાર થયો પ્રાથમિક જલવાહક ઘટકો એને શું કહેવાય છે આદિ દારૂ કહેવાય છે અને આના પછી જે ઘટકો નિર્માણ પામે તો પછીથી નિર્માણ પામતા ઘટકોને શું કહેવાય છે અનુદારૂ કહેવાય છે હવે આદિ દારૂ છે કદમાં નાના હોય કારણ કે પહેલાં નિર્માણ પામે પછી અનુદારું છે એ કદમાં કેવા હોય છે મોટા હોય છે બરાબર છે હવે એની ગોઠવણીને આધારે જળવાક પેશીના પ્રકાર પડે જો જ્યારે પણ તમે જોઈશો તો અહીંયા આ વસ્તુ ધ્યાન રાખીશું પ્રકાંડમાં ખાસ ધ્યાન રાખીએ કોની વાત કરીએ પ્રકાંડમાં પછી પછી એ એક દળીનું હોય કે દ્વિદળીનું તમે જો પ્રકાંડનો છેદ લો તો એનો મધ્યરંભ એટલે કે જો વચ્ચેનો ભાગ છે એમાં જે આદિ દારૂ એટલે કે આ જે નાના ઘટકો છે એ કેન્દ્ર તરફ અને એને મજ્જાકીય પણ કહેવાય હવે મજ્જા શું છે એ આપણે સમજીએ તો તમને ખબર પડશે મજ્જાકીય કહેવાય અનુદારું છે એ કયા તરફ હોય પરિકવર્તી દિશામાં અને આવી જે ગોઠવણી હોય તો એ પ્રાથમિક જલવાહકને તો અહીંયા આવેલી પ્રાથમિક જલવાહકને અંદરથી આરંભ થાય એટલે શું કહેવાય છે અંતર કોને જલવાહક પેશીને કેવી કહેવાય અંતરારંભી જલવાહક પેશી પહેલાં બંને સમજી લઈએ ચલો પેલા પ્રકાંડનું સમજીએ ધારો કે આ પ્રકાંડનો છેદ છે ગોળાકાર આવે પ્રકાર નળાકાર છેદ ગુડા આવે અહીંયા બધા કોષો આ રીતે ગોઠવાયેલા છે પછી ધારો કે કે મજ્જા વચ્ચેનો પ્રદેશ મજ્જાનો મતલબ આ કેન્દ્રમાં જે મૃદુક કોષો ગોઠવાયેલા હોય એને શું કહેવાય છે મજ્જા કહેવાય છે તો આના કેન્દ્રમાં મજ્જાકીય કોષો ગોઠવાયેલા હોય જ્યારે તમે આ છેદ જોશો તો એમાં આ રીતે આવી ગોઠવણી જલવાહ પેશીની જોવા મળશે નાના ઘટકો અંદરની તરફ છે મોટા ઘટકો બહાર આ છે આદિ દારૂ છે બહારની તરફ છે આગળ પછી આનો આ બીજો કોષ છે તો હોય જ્યાંનું મધ્યરમ હોય અને આ ધારો કે એની મજ્જા હોય મજાનો મતલબ મધ્યમાં આવેલા કોષ આ શું હોય અણુદારું હોય તો જુઓ નાના ઘટકો અંદરની તરફ મોટા ઘટકો બહારની તરફ આદિ દારૂ કોના તરફ કેન્દ્ર તરફ એટલે કેન્દ્રમાં જે પેશી છે એને મજ્જા કહેવાય તો મજ્જા તરફ અને મોટા ઘટકો ક્યાં છે પરિક તરફ તો આવી જલવાહક પેશીને શું કહેવાય છે અંતર આરંભી કહેવાય શેમાં જોવા મળે પ્રકાંડમાં ચલો મૂળમાં જોઈશો તો એટલે કે તમે મૂળનો છેદ લો તો એમાં આદિ દારૂ પરીક તરફ ઊંધું આનાથી અને અનુદારું છે એ કેન્દ્ર તરફ એટલે કે મજ્જાકીય હોય તો આવી પ્રાથમિક જલવાહકને બહિર આરંભી ગોઠવણી કહેવાય બહારથી આરંભ થાય એટલે શું કહેવાય છે બહિર આરંભી જલવાહક પેશી કહે છે આવી પેશી ક્યાં જોવા મળે તો મૂળમાં પછી એ દ્વિદળીનું હોય કે એક દળીનું ચલો ધારો કે આ મૂળનો છેદ છે વચ્ચેનો આ મજ્જાકીય પ્રદેશ છે બરોબર છે અહીંયા બીજા એના કોષો આવેલા હોય આ એનું ધારો કે મધ્યરમ હોય જો અહીંયા જોશો તો આવું ઊંધું દેખાશે મોટા જે આદિદારુ અનુદારુ છે એ કેન્દ્ર તરફ છે અનુદારુ કેન્દ્ર તરફ આમને આને આ બધા જલવાક પેશીના ઘટકો કારણ કે આ જે વાહિની છે આપણે જે જલવાગ પેશીના તે વાહિની જોઈ હતી એનો છેદ લઈએ એટલે આવું ગોળાકાર દેખાય આ સમજાય છે બધા એના ઘટકો છે કેમ આવું ગોળ દોરીએ છીએ કારણ કે નળાકાર પેશી છે જ્યારે આપણે મૂળનો છેદ લઈએ કે પછી પ્રકાંડનો છેદ લઈએ તો આ ગોળાકાર ભાગ આપણને દેખાય તો નાના ઘટકો જેને કયા છે આદિદારૂ એ ક્યાં છે પરિક તરફ અને કેન્દ્ર તરફ કોણ મજ્જા તરફ કોણ છે મોટા દર સોરી અનુદારો તો આવી ગોઠવણીને શું કહેવાય છે બહિરારંભી જલવાહક પેશી કહે છે તો આની સાથે આપણે જે બે જટિલ પેશી જોવાની છે એમાંની એક પેશી જલવાહક પેશી વિશેની માહિતી પૂરી કરીએ છીએ નોટ્સમાં લખવાનું કઈ રીતે ટેક્સ્ટબુકના બધા જ શબ્દો સાથે આ સમજીશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે અનવાહક પેશીની માહિતી વિશે ભણીશું આજનો લેક્ચર આપણે અહીંયા જલવાક પેશીની સંપૂર્ણ માહિતી સાથે પૂરો કરીએ છીએ જય હિન્દ